विद्यार्थी मित्रों, हवे नवो टॉपिक आपणे शुरू करवा जई रह्या छे, एसिड बेजना प्रकार। हजु पण आपणा प्रकरणनुं नाम शुं छे? एसिड बेज अने क्षार। हजु आनी वात हजु आपणे करी नथी। हवे धीरे धीरे आपणे त्यां ज पहोंची रह्या छे, क्षार तरफ पहोंची रह्या छे। शुं छे? एसिड अने बेजना प्रकार। तो एसिडना केटला प्रकार छे? तो के बे प्रकार छे। क्या? प्रबळ एसिड अने निर्बळ एसिड। एटला माटे मैं आवी रीते लख्यू छे कि आनों आनो तफावत पूछे तो तमने आवड़े। प्रबल एसिड और निर्बल एसिड तमने पूछे तफावत, बे मार्ग में पूछे कि भाई प्रबल एसिड और निर्बल एसिड एट्ले शू, तेनो तफावत लखो तो तमे लखी सको। एट्ले आ एम जोवा जाइए तो बहु टूंक में मैं लख्यू छे, पण आमां चार पांच सवाल भेगा थाय छे। हवे अहींया शुं लख्युं छे? एसिडनी प्रबळता एच प्लस आयन जवाबदार करे जवाबदार छे। હવે તમને ખબર જ છે કે એસિડ આપણે કહીએ જ કોને છે? જેમાં એચ પ્લસ આયન છૂટું પડતું હોય તેને જ આપણે એસિડ કહીએ છીએ। તો હવે અહીંયા પ્રશ્ન એ થાય કે પ્રબળ એસિડ એટલે શું? ઉદાહરણ લખો। પ્રબળ, સ્ટ્રોંગ। તો આપણે કોઈ વસ્તુને પાણીમાં નાખીએ, બરાબર, પાણીમાં ઉમેરીએ ને એચ પ્લસ આયન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય, એચ પ્લસ આયન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય તો તેને પ્રબળ એસિડ કહે છે। તમને સમજ ના આવે તો તમને વ્યવહારિક ઉદાહરણ આપું કે લીંબુ છે, લીંબુ એને આપણે હાથમાં ભૂલથી નીચોઈ લઈશું તો કંઈ થશે નહીં, થાય કેમ? એ પ્રબળ એસિડ નથી, એમાં એચ પ્લસ આયનની સાંદ્રતા એટલી નથી। નહીં તો જો આપણે પાણીમાં લીંબુ શરબત બનાવીએ ને તો લીંબુ નીચોઈએ તો પાણીમાં નાખીએ તો પ્રબળ બને તો શું થાય? આગ લાગવી જોઈએ, પરંતુ લીંબુ શરબતથી આપણને ક્યારેય આગ લાગતી નથી। પણ એની જગ્યાએ સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ જે કેમિકલ રસાયણ કેમિસ્ટ્રીની લેબમાં વપરાય છે, એની બૂચ, એનું જે ઢક્કણ છે, બરાબર, એનું જે બૂચ છે, બરાબર, એની જે કેપ છે એ ખોલતાની સાથે જ એમાં ફ્યુમ, ધુમાડા નીકળે છે। એટલે બહુ સાચવીને રાખવા, સાચવીને એનો ઉપયોગ કરવો પડે છે। કેમ? પ્રબળ છે, જો એ પ્રબળ છે એટલે પાણીમાં નાખીશું તો એચ પ્લસ આયન પણ કેટલા ઉત્પન્ન થશે? વધારે। તો શું લખ્યું છે? પ્રબળ એસિડ એટલે શું? ઉદાહરણ લખો તો જે એસિડની પાણીમાં વધુ માત્રામાં એચ પ્લસ આયન ઉત્પન્ન કરે, શું? જે એસિડ પાણીમાં નાખતાની સાથે વધારે પ્રમાણમાં એચ પ્લસ આયન ઉત્પન્ન કરે તો તેને શું કહીશું? પ્રબળ એસિડ કહીશું। એચ ટુ એસ ઓ ફોર, એચ સી એલ, એચ એન ઓ થ્રી। આવી જ રીતે તમને પૂછે કે નિર્બળ એસિડ એટલે શું? તો જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં એચ પ્લસ આયન ઉત્પન્ન કરે તો તેને શું કહીશું? નિર્બળ એસિડ। શું કહીશું? નિર્બળ એસિડ। તમને તફાવત પૂછે કે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડનો તફાવત લખો તો લખતા આવડશે? વધારે આયન ઉત્પન્ન કરે એચ પ્લસ આયન તો પ્રબળ એસિડ, ઓછા ઉત્પન્ન કરે તો નિર્બળ એસિડ। ઉદાહરણ તરીકે પ્રબળમાં સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ। જ્યારે આપણે ખાવાના જેટલા પણ એસિડ છે, જેમ કે એસિટિક એસિડ સરખો, પછી દહીંમાં લેક્ટિક એસિડ, ટોમેટોમાં ઓક્ઝેલિક એસિડ, બરાબર, આ બધા એસિડ જે આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ બધા શું છે? નિર્બળ એસિડ છે। તો તમને આ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો? જો આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો આ પણ એકદમ ઈઝી છે। હવે તમને એસિડ ના પૂછે, એમ પૂછે કે બેઝના બે પ્રકાર, બેઝના પ્રકાર લખો। બેઝના કેટલા પ્રકાર છે? બે। કયા? પ્રબળ બેઝ, નિર્બળ બેઝ। બેઝની પ્રબળતા માટે ઓએચ માઇનસ આયન જવાબદાર છે। ત્યાં શું હતું? એચ પ્લસ આયન જવાબદાર હતું, અહીંયા શું છે? ઓએચ માઇનસ આયન જવાબદાર છે। તો તમને પૂછે કે પ્રબળ બેઝ એટલે શું? ઉદાહરણ લખો તો તમે શું લખી શકશો? જે બેઝ પાણીમાં વધુ પ્રમાણમાં ઓએચ માઇનસ ઉત્પન્ન કરે, વધુ પ્રમાણમાં ઓએચ માઇનસ ઉત્પન્ન કરે તેવા બેઝને શું કહીશું? પ્રબળ બેઝ કહીશું। ઉદાહરણ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH, KOH, બરાબર। આ સોડિયમ હાઇડ્રોક્સાઇડને આપણે જો એને એ પેલેટ ફોર્મમાં હોય, બરાબર, દાણા સ્વરૂપમાં હોય તો આપણે એને હાથમાં પણ રાખીશું તો આપણને દાહક અસર થશે, આગ લાગશે, બળતરા થશે, બરાબર। એવી જ રીતે નિર્બળ બેઝનું પણ ઉદાહરણ લખી શકાય, બરાબર। નિર્બળ બેઝ પૂછે શું લખશો? જે બેઝ પાણીમાં ઓછા પ્રમાણમાં ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે, ઓછા પ્રમાણમાં ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે તેને શું કહેવામાં આવે છે? નિર્બળ બેઝ કહેવામાં આવે છે। તો અહીંયા સુધી આ શું થઈ ગયા? એસિડ અને બેઝના પ્રકાર થઈ ગયા। હવે આના પછીનો ટોપિક શું આવશે? એસિડ અને બેઝની પ્રક્રિયા। શું? એસિડ અને બેઝની પ્રક્રિયા, જેને આપણે કહીશું તટસ્થીકરણ પ્રક્રિયા। ને આ જ્યારે એસિડ અને બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શું બને છે? ક્ષાર બને છે। એટલે હવે આપણે આના તરફ આગળ વધી રહ્યા છીએ, ક્ષાર તરફ આગળ વધી રહ્યા છે। લાસ્ટમાં આપણે જોયું એસિડ બેઝના પ્રકાર જોયા હતા, હવે શું જોઈશું? એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા। શું જોઈશું? એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા, જેને આપણે તટસ્થીકરણ પ્રક્રિયા પણ કહીએ છીએ।
એટલે તમે સવાલ ડાયરેક્ટ પણ પૂછાય કે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ સાથે લખો. શું પૂછાય? તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ સાથે લખો. હવે જે પ્રક્રિયા વ્યાખ્યા કઈ રીતે આપીશું? જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો થઈ શું બને? સાર બને. એટલે જે પદાર્થ બને જેને આપણે શું કહીશું? સાર. હવે પિક્ચરમાં આપણે શું આવ્યું? સાર. શું આવ્યું? સાર. અને પાણી બને, સાર અને પાણી બને તો તેને શું કહીશું? તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો તમને આ ક્વેશ્ચનને ફેરવીને પૂછવું હોય તો શું પૂછે? સાર એટલે શું? શું પૂછે? સાર એટલે શું? સાર કેવી રીતે બને, કેવી રીતે બને છે? તો તમે શું લખશો? કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ જે રાસાયણિક પદાર્થ બને છે, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ જે રાસાયણિક પ્રક્રિયા બને છે તેને શું કહેવામાં આવે છે? સાર કહેવામાં આવે છે. હવે આને સમીકરણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અત્યારે આના પહેલાં જ આપણે જોઈ ગયા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે? પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝ એટલે OH આયન વધારે ઉત્પન્ન કરે છે. એવી જ રીતે HCl એ શું છે? પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ એટલે શું? H+ આયન, પાણીમાં H+ આયન વધારે ઉત્પન્ન કરે છે. હવે અહીંયા મેં બ્લેક કલરથી લખ્યું છે, OH બેઝ છે એટલે OH આવશે, એસિડ છે તો H આવશે. તો OH અને H ભેગા મળી જાય તો શું થશે? H2O. શું બનશે? H2O. પાણી બની ગયું. બાકી શું રહ્યું? Na. Na+ આયન, ધન આયન, કેમ કે માઇનસ હતું તો એને શું હશે? ધન. જ્યારે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જે પહેલાં બીજો લેક્ચર હતો ત્યારે જ મેં કીધું હતું કે બધા પદાર્થોને નામ બનાવતા અણુસૂત્ર લખતા આવડવા જોઈએ. તો તમને હવે ખબર પડી છે કે Na+ છે અને OH માઇનસ છે. તો Na+ એટલે ધન આયન અને Cl ઋણ આયન. પ્લસ અને માઇનસ ભેગા મળીને શું બનાવશે? આયનિક સંયોજન બનાવશે. જે ત્રીજા ચેપ્ટરમાં આપણે આની ડિટેલ ભણીશું કે NaCl કેવી રીતે બને છે. તો અત્યારે આપણે ખાલી સ્વીકારી લઈશું કે NaCl, ડિટેલમાં જઈશું નહીં. તો આ સમીકરણ પરથી આ જે પદાર્થ બન્યો શું બન્યું, શાનાથી બન્યું? એસિડ અને બેઝ. શું બન્યું? જે પદાર્થ બન્યો તેને શું કહીશું? સાર. અને જે બીજું શું ઉત્પન્ન થાય છે? પાણી. શું ઉત્પન્ન થાય છે? પાણી. તો તમને ક્લિયર થઈ ગયું? બે ત્રણ ક્વેશ્ચન ભેગા છે, તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું, બે માર્કમાં એ પણ આવડે. બીજું શું છે? સાર એટલે શું, બરાબર? સાર એટલે શું, ઉદાહરણ લખો તો તમને આવડે. હવે આ જે NaCl છે ને એ મેઇન સાર છે. આ ક્યાં જોવા મળે છે? તમને ક્યાં જોવા મળે? તમને ખબર છે કે જ્યારે આપણે સમુદ્ર છે, દરિયા કિનારો છે, ત્યાં પાણી બરાબર મીઠું બને છે. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું થયું. ને આ NaCl-માંથી ઘણા રાસાયણિક જુદા જુદા પદાર્થો બને છે. ને દરેક તો આપણે નહીં જોઈ શકતા, પણ એમાંથી 5-6 એવા પદાર્થો છે જે આપણા રૂટિન લાઈફ છે, ડેલી લાઈફ છે, એમાં આપણે વધારે ઉપયોગ કરીએ છીએ. તો એ દરેકની બનાવટ, સમીકરણ અને ઉપયોગ લખવાના છે. એ પછી આપણે આગળ ભણવાનું છે, એટલે બીજો પાઠ ચાલુ થશે. અત્યાર સુધી મેં જે ભણાવ્યું 4-4 લેક્ચરમાં એ શું છે? થિયોરેટિકલ હતું, જે એકદમ એવરેજ સ્ટુડન્ટો એ પણ આરામથી યાદ કરી શકે. એમાં કોઈ સમીકરણ કે કંઈ હતું નહીં. રસાયણ વિજ્ઞાન હતું પણ સમીકરણ હતું નહીં. એવા પ્રશ્ન છે જે બોર્ડમાં પૂછાય છે. શું થાય છે? બોર્ડમાં પૂછાય છે. તો આટલું ક્લિયર થયું. હવે જેવી રીતે આપણે એસિડ બેઝ એના પ્રકાર જોયા હતા, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, તો આપણે ખબર છે જીસકી ચલી ઉસકી વલી, બરાબર? એટલે જેનો પાવર વધારે હોય એની વધારે ચાલે. ઘરમાં પણ ભાઈ અને બહેન હોય તો ભાઈને વધારે ચાલે, બરાબર? એનો પાવર વધારે હોય, બરાબર? મમ્મી પપ્પામાં જેનો પાવર વધારે હોય તો એનો વધારે ચાલે, બરાબર? સ્ટ્રોંગ જે હોય એનું ચાલે. અને જો બંને સરખા હોય તો શું કહેવાય? તટસ્થ કહેવાય. શું કહેવાય? તટસ્થ કહેવાય. તો આવી રીતે એસિડ અને બેઝ વચ્ચે ભેગા થઈને શું બને છે? સાર બને છે. પણ એસિડ કેવો? એસિડનો પણ પ્રકાર છે કે પ્રબળ છે કે નિર્બળ છે. બેઝનો પણ પ્રકાર છે, નિર્બળ છે કે પ્રબળ છે. જો પ્રબળ એસિડ પ્રબળ બેઝ સાથે, એટલે બંને સરખા છે, કુષ્ટિમાં સરખા છે, એસિડ પણ પ્રબળ છે, મજબૂત છે, બેઝ પણ મજબૂત છે, એનો ગુણધર્મ ગુમાવશે નહીં. તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે શું થશે? તટસ્થ સાર બનશે. શું બનશે? તટસ્થ સાર. એટલે હવે શું કરી રહ્યા છે? આપણે એક નવો પ્રશ્ન જોઈ રહ્યા છે કે સારના પ્રકાર. શું છે? સારના પ્રકાર. તો તમને અહીંયા ખબર છે સારના પ્રકાર તો તટસ્થ સાર, તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બંને સરખા છે, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ બંને નિર્બળ છે, તો એ શું થશે? તટસ્થ થશે. પરંતુ જો એક પ્રબળ હોય ને એક નિર્બળ હોય તો જેમ પ્રબળ હોય એની અસર દેખાય. સાર શું હશે? એના પીએચ ધરાવશે. ઉદાહરણ તરીકે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ,
प्रबल एसिड अने निर्बल बेस। कौन प्रबल छे? एसिड। तो सार केवो हशे? एसिडिक। एटले सारनो पीएच केवो हशे? सात करता ओछो हशे। हवे समझ पड़ी गई? एसिडिक सार अने बेजिक सार। जो एसिड प्रबल होय अने निर्बल बेज होय तो जे प्रक्रिया देने जे सार बनशे एना पर असर कोनी देखाशे? एसिडिकनी। बराबर। एवी ज रीते शू लखी छे? बेजिक सार। तो बेज प्रबल होय अने सार बेज प्रबल होय अने एसिड निर्बल होय तो असर कोनी देखाशे? कोनी देखाशे? बेजिकनी। आवी रीते सारना पण केटला प्रकार छे? त्रण। तटस्थ, एसिडिक अने बेजिक। तो तमने आ जे थियोरिटिकल जे पोर्शन छे आखू मैं तमने पूरु करी दू। हवे आपणे शुं छे? NaCl माथी आपणे जुदा जुदा रासायणिक पदार्थोनी बनावट, गुणधर्म, उपयोगो ये जोवाना रहेशे। ने 5-6 जे एमांथी एक प्रक्रिया तो तमारे बोर्ड में पूछाय ज छे।